ગુડ આફ્ટરનુન વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ફ્રેન્ડ્સ આપણે ગયા અંકેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે વાત કરતા હતા બરાબર ને આપણે જોયું હતું કે તેઓ શિષ્યવૃત્તિ મેળવીને વિદ્યા અભ્યાસ કરવા માટે લંડન જાય છે અને ત્યાં કાયદાનો રાજ્યશાસ્ત્રનો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને વિવિધ ડિગ્રી મેળવે છે ત્યારબાદ તેઓ ભારત પાછા આવે છે ચાલો તો હવે જોઈએ આગળ શું થાય છે ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીએ તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે ફ્રેન્ડ્સ આ ડૉક્ટર આંબેડકરને પુસ્તકો ખૂબ જ પ્રિય હતા તેમને વાંચન કરવું ખૂબ જ ગમતું સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો ફ્રેન્ડ્સ આપને સમય મળે તો આપણે શું કરીએ ટીવી જોઈએ ગેમ રમીએ બરાબર ને અહીં આ જે આંબેડકર હતા તેઓ સમયનું મૂલ્ય ખૂબ જ સમજતા હતા તેઓ જ્યારે પણ એમને ફુરસદનો સમય મળે ત્યારે વાંચન જ કરતા અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા તેમની પાસે પૈસાની અનુકૂળતા થાય એટલે તેઓ નવી નવી પુસ્તકો ખરીદવા માટે દુકાને પહોંચી જતા આશરે બે હજાર જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો ફ્રેન્ડ્સ વિચારો તો ખરા કેટલી બધી પુસ્તકો બે હજાર કરતાં વધારે પુસ્તકો તેમણે પોતાની પાસે ખરીદીને રાખ્યા હતા ફ્રેન્ડ્સ કેટલી પુસ્તક પ્રીતિ કહેવાય પેટની ભૂખ વેતીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાઈ બરાબર ને ફ્રેન્ડ્સ પોતે ભૂખ્યા રહેતા પણ પુસ્તક તો એ ખરીદતા જ તો આવા મહાન વ્યક્તિ કાયદાશાસ્ત્રી બને જ ને બરાબર ને તેમાં કોઈ નવાઈની વાત ના કહેવાય ડૉક્ટર સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય હવે ફ્રેન્ડ્સ બધા જ પુસ્તકો કંઈક દુકાને મળતા ના હોય કેટલાક પુસ્તકો ખૂબ જ પુરાના જૂના હોય કે જેને મેળવવા પણ અઘળા હોય તો આવા દુર્લભ પુસ્તકો કેટલાક વાંચનાલયોમાં તમને જોવા મળે પણ અહીં તમારે આવીને વાંચવું પડે તો એના માટે આ ડૉક્ટર સાહેબ માઇલો એટલે કે કેટલાય કિલોમીટરોનું અંતર જાતે ચાલીને જાય અને આ વાંચનાલયે જઈને આ પુસ્તકોનું વાંચન કરે મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું છેને નવાઈ ભરી વાત તમને વાંચન એટલું બધું પ્રિય હતું કે આખો દિવસ વાંચનાલયમાં બેસીને વાંચે અને ત્યાંથી પાછા ઘરે આવીને પણ વાંચે તો આપને તો આ સાંભળીને ખૂબ જ નવાઈ લાગે કે તેમને વાંચન કરવું કેટલું બધું ગમતું હતું સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો ફ્રેન્ડ્સ આ ડૉક્ટર આંબેડકરે શિક્ષણ મેળવવા માટે કેટલા સંઘર્ષો કર્યા હતા બરાબર ને આટલું બધું શિક્ષણ મેળવ્યા પછી તેમને સરકારી નોકરી તો મળી જાય છે પરંતુ તેમાં પણ તેમને આપણા સામાજિક દૂષણ જે તે સમાજમાં ફેલાયેલું હતું અસ્પૃશ્યતાનું આપણે આગળ વાત કરીને કે અપવિત્ર ગણવામાં આવતા તો તેનું કડવો અનુભવ થાય છે તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પતાવારો પણ તેમની સાથે ગેરવર્તાવ કરતો હતો ફ્રેન્ડ્સ આપણે આગળ વાત કરી કે જે નીચી જાતિના લોકો હતા તેને ઊંચી જાતિના લોકો ખૂબ જ અપમાનજનક વર્તાવ કરતા અહીં ડૉક્ટર ભીમરાવ આંબેડકર એક ઓફિસરની જગ્યા ઉપર નોકરી કરે છે અને એમની ઓફિસમાં એક પટાવાળો હોય છે તે તેમને ફાઇલો છૂટતી ફેંકીને આપે છે અને તેમનું અપમાન કરે છે કે તું ભલે ઓફિસર બની ગયો પણ તું તો એક નીચી જાતિનો છે અને તેને ફાઇલો આવી રીતે છૂટી ફેંકીને આપે છે અને તેનું અપમાન કરતો રહે છે તેને જમવા માટે પણ બહાર બેસીને જમવા માટે કહે છે આમ ડૉક્ટર ભીમરાવ આટલા બધા ભણેલા હતા એક મોટા ઓફિસર હતા છતાં પણ નીચી જાતિના કારણે તેમની ઓફિસનો પતવરો કે જે એક ઊંચી જાતિનો હતો તેમની સાથે અપમાનજનક વર્તાવ કરતો ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંડોની સ્થિતિની તો વાત વાટસથી કરવી આવું બધું જોઈને આ ભીમરાવને વિચાર આવતો કે હું તો આટલો ભણેલો ગણેલો છું અને સારી જગ્યા પર નોકરી કરું છું ઓફિસર છું છતાં પણ જો મારે આટલું બધું અપમાન સહન કરવું પડતું હોય તો મારી જાતિના બીજા જે અભણ લોકો છે આર્થિક રીતે ખૂબ જ નબળી સ્થિતિના લોકો છે તો એ લોકોની તો કેવી સ્થિતિ હશે તેની તો વાત જ શું કરવું આ તો સામાજિક અન્યાય કહેવાય માનવ માત્ર સમાન છે કોઈ ઊંચું કે નીચું નથી તો પછી આવું કેમ અહીં ડોક્ટર ભીમરાવના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આવી રીતે જો ઊંચ નીચના ભેદભાવ કરવામાં આવે આ તો અન્યાય કહેવાય આપણે બધા માનવ છીએ અને આપણે બધા જ સમાન છીએ તેમાં આવી ઊંચી જાતિ નીચી જાતિ એવું બધું ક્યાંથી આવ્યું ફ્રેન્ડ્સ અત્યારે આપણે જોઈએ છીએ તો આપણે બધા એક સમાન રીતે રહીએ છીએ આપણે સારામાં દરેક જાતિના બાળકો ભણવા આવે છે અને આપણે પણ બધા સાથે બેસીને ભણીએ છીએ નાસ્તો કરીએ છીએ રમીએ છીએ તમને ક્યાંય પણ જાતિનો ભેદ અત્યારે જોવા મળતો નથી મળતો ને પણ ફ્રેન્ડ્સ તે સમયે આવું બધું ચાલતું હતું અને આ ભેદભાવ મિટાવનાર જ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર તેમણે મુકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું ફ્રેન્ડ્સ જેવી રીતે આપણે ન્યૂઝપેપર વાંચન કરીએ છીએ પૂરતી આવે છે તો તેવી જ રીતે પાક્ષિક એટલે કે ડર પખવાડીએ એટલે કે પંદર દિવસે બહાર પાડવામાં આવે છે તો આવા પાક્ષિક તેનું નામ હતું મુકનાયક તે ડૉક્ટર આંબેડકર શરૂ કરે છે માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા અને આ પાક્ષિકમાં એ ઘણા બધા લેખો લખતા પણ એટલું જ કરીને તેઓ અટકી ગયા ન હતા કર્મશીલ પણ બન્યા અને તેની સાથે સાથે અનેક કાર્યો પણ કર્યા વીસ જુલાઈ ઓગણીસો ચોવીસના રોજ એમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી ડૉક્ટર આંબેડકરે એક સંસ્થાની સ્થાપના કરી તેનું નામ હતું બહિષ્કૃત હિતકારણીની સભા આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી સમાજના દરેક વર્ગના લોકોનો વિકાસ થાય તેવી આ સંસ્થા દ્વારા પ્રવૃત્તિ થવા લાગી છાત્રાલયો વાંચનાલયો શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંદરો પણ ખોલવામાં આવ્યા આ સંસ્થા તરફથી છાત્રાલયો ખોલવામાં આવ્યા કે જ્યાં બાળકો રહીને અભ્યાસ કરી શકે તેની સાથે વાંચનાલયો અને શૈક્ષણિક વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા આમ અનેક શિક્ષણને લગતી પ્રવૃત્તિ કરવામાં આવી સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી લોકો આર્થિક રીતે પગભર બની શકે તે માટે વિવિધ ઔદ્યોગિક અને કૃષિ વિષયક એટલે કે ખેતીને લગતી શાળા પણ શરૂ કરવામાં આવી કે જેમાં આ લોકોને વિવિધ વિષયોનું જ્ઞાન આપી શકાય અને તેના આધારે તેઓ આ ખેતી કે ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરી શકે શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા શિક્ષણ વગર આપણો સમાજ આગળ નહીં વધી શકે સમાજનો ઉદ્ધાર નહીં જ થઈ શકે એ વાત આ ડૉક્ટર સાહેબ આંબેડકર સારી રીતે સમજી ગયા હતા શિક્ષણ દ્વારા જ ઉદ્ધાર શક્ય છે એ જ સત્ય છે સમાજને કેટલીક નાટીઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી ફ્રેન્ડ્સ તે સમયે ઊંચી જાતિ અને નીચી જાતિ એવા ભેદભાવ તો હતા જ પણ તે સમયે સ્ત્રીઓની સ્થિતિ પણ ખૂબ જ દયાજનક હતી ડૉક્ટર બાબાસાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું તેમને ખૂબ જ દુઃખ થતું સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખૂડ હતા કે ન પૂછો વાટ તે સમયે સ્ત્રીઓ માટે અલગ જ કાયદા હતા આજના સમયે જેવી રીતે સ્ત્રી અભ્યાસ કરી શકે છે નોકરી કરી શકે છે સમાજમાં જે કાર્ય કરવું હોય તે કાર્ય કરવાની તેની છૂટ છે પણ તે સમયે સ્ત્રીઓ માટે સમાજના કાયદા ખૂબ જ વિચાર વગરના હતા કે જેમાં સ્ત્રીઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી ડૉક્ટર સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો તે જમાનામાં સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો પણ સાહેબ આંબેડકરે આ સ્ત્રીઓને પણ શિક્ષણ મળવું જોઈએ તે બાબત પ્રત્યે સૌનું ધ્યાન દોડ્યું અને તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તે સમયે નાના નાના બાળકોના લગ્ન કરાવવામાં આવતા તો એ પ્રથાનો બાબા સાહેબ આંબેડકર વિરોધ કરે છે વિધવા વિવાહનું સમર્થન કર્યું ત્યારબાદ જે સ્ત્રીઓના પતિનું મૃત્યુ થતું તેમને વિધવા કહેવામાં આવે છે આ સ્ત્રીઓ ફરીથી લગ્ન નહીં કરી શકતી પણ આ ડોક્ટર સાહેબે આ વિધવા સ્ત્રીઓ પણ ફરીથી લગ્ન કરી પોતાનું જીવન આગળ વિતાવી શકે તે વાતનું સમર્થન કર્યું સ્ત્રીને પણ એનો હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા જેવી રીતે પિતાની સંપત્તિ પર પુત્રનો હક છે તેવી જ રીતે તેની પુત્રીનો પણ હક છે એટલે કે સ્ત્રીઓને પણ પોતાના માતા પિતાની સંપત્તિમાં હક મળવો જ જોઈએ તે વાતનો આગ્રહ રાખનાર બાબા સાહેબ આંબેડકર જ હતા બાબા સાહેબનું એક સૂત્ર ગાથે બાંધવા જેવું છે શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત બનો બાબા સાહેબે એક સૂત્ર આપ્યું હતું કે તમે શિક્ષણ મેળવો સંઘર્ષ કરો જીવનમાં આગળ વધવા માટે સંઘર્ષ કરવો ખૂબ જ જરૂરી છે અને સંગઠિત બનો એટલે કે તમારામાં એકતા હોવી જોઈએ તો આ સૂત્ર ખરેખર ખૂબ જ જીવનમાં અપનાવવા જેવું છે તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા તેઓ સ્ત્રીને આ સમાજનું એક ઘણેરું કહેતા સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવ પર સ્થાન અપાવ્યું આપણો ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે કાયદા પ્રધાન એટલે કે કાયદાના મંત્રી તરીકે બાબા સાહેબને બનાવવામાં આવ્યા ત્યારે તેમણે જે સંવિધાન એટલે કે આપણે જે આગળ બંધારણની વાત કરી હતી તેમાં તેમાંથી તેમણે લિંગભેદ નષ્ટ કર્યો તેનો નાશ કર્યો તે જમાનામાં સ્ત્રી અને પુરુષ વચ્ચે ઘણા ભેદ હતા સ્ત્રીઓને સમાજમાં અમુક કાર્ય કરવાની બિલકુલ પણ છૂટ આપવામાં આવી ન હતી ત્યારે આ ભેટને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે મિટાવ્યા હતા સ્ત્રીને શિક્ષણ મેળવવાનો સ્થાને પહોંચવાનો વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો આ બાબાસાહેબે સ્ત્રીઓ માટે ખરેખર ખૂબ જ ઉમદા કાર્યો કર્યા હતા સ્ત્રી શિક્ષણ મેળવી શકે છે જેવી રીતે આજે કોઈ સ્ત્રી નેતાના સ્થાને પહોંચી શકે છે સત્તા મેળવી શકે છે તેનો અધિકાર લગ્ન તોડી શકે છે મિલકતમાં ભાગ મેળવી શકે છે ફરીથી લગ્ન કરી શકે છે એવા વિવિધ અધિકારો તેમણે અપાવ્યા હતા જોયો ફ્રેન્ડ આ બાબા બાબાસાહેબે દલિતો ગરીબો અને વંચિતો કે જેઓ પોતાના હક માટે કોઈની આગળ લડી પણ ના શકતા હતા તેમના માટે કેટલા બધા વિવિધ કાર્યો કર્યા સાથે સાથે સ્ત્રીઓ માટે પણ તેમના હક માટે પણ લડત ચલાવી અને તેના માટેના કાયદા બનાવ્યા તો ફ્રેન્ડ હવે આ બાબા સાહેબ આંબેડકર આગળ હજી જીવનમાં બીજા કયા કાર્યો કરે છે તે આપણે આવતા અંકમાં જોઈશું